વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાને ગઈકાલે રાજીનામું આપી દીધું છે અને રાજનીતિની જે ગલીઓ છે એમાં ધમધમાટ ચાલી રહ્યો છે અમે અત્યારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપનું જે મથક છે કાર્યાલય છે કમલમ એના દરવાજાની બહાર ઊભા છીએ આમ તો રવિવારે એટલે રજાનો દિવસ હોય છે અને બધી જગ્યાએ ફુરસદ હોય આરામ હોય છે પરંતુ આજે કમલમના આંગણે રજા જેવો માહોલ નથી ધમધમાટ છે રૂપાણીનું સ્થાન કોણ લેશે એમાં એક નામ જે છે એ પ્રફુલ્લ પટેલનું છે આ ઉપરાંત બીજું નામ જે છે ગોરધન ઝડફિયાનું છે આ ઉપરાંત એક નામ જે છે નીતિન પટેલનું છે અને મનસુખ માંડવિયાનું પણ નામ છે પરંતુ ભાજપ ઘણી વખત સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે એટલે આ ચર્ચામાં જે નામ હોય એ સિવાયના પણ કોઈ નામ આવી શકે એવી પણ વાત ચાલી રહી છે આ દ્રશ્યો સીધા કમલમ જે ભાજપનું પ્રદેશ કાર્યાલય છે ત્યાંથી જોઈ રહ્યા છો મીડિયાના લોકો છે કેટલાક ભાજપના કાર્યકરો છે હવે વાત કરીએ જે લોકોના નામ ચાલી રહ્યા છે એમાંથી તો એક પ્રફુલ પટેલ જે છે એની એક ઇમેજ જે છે એક એડમિનિસ્ટ્રેટર તરીકેની છે અને અત્યારે તેઓ દમણ દીવ દાદરાનગર હવેલી લક્ષ્મી પ્રદીપના એડમિનિસ્ટ્રેટર છે અને નરેન્દ્ર મોદી સાથે એમનો ખૂબ જૂનો ખરોબો છે અને ભા ભારતીય જનતા પાર્ટીની જે પોલિટિકલ આઈડિયોલોજી છે એમની સાથે ખૂબ બંધ બેસતું નામ છે તમને જણાવી દઈએ કે આજથી પંદર વીસ દિવસ પહેલાં મહિના દિવસ પહેલાં પણ એવી ચર્ચાઓ સતત ચાલતી હતી કે વિજય રૂપાણી કદાચ હવે પદ પર નહીં રહે આપણે જે જે અહીંયાના પ્રવક્તા છે યજ્ઞેશભાઈ દેવે આપણે એમની સાથે વાત કરજુ યજ્ઞેશભાઈ સ્વાગત છે તમારું કયા પ્રકારનું ધમધમાટ અત્યારે કમલમમાં રહેવાનું છે સામાન્ય રીતે મુખ્યમંત્રીની ચયન પ્રક્રિયાની અંદર ધારાસભ્યશ્રીઓની બેઠક યોજાતી હોય છે એ પ્રમાણે પ્રણાલી મુજબ ધારાસભ્યોની બેઠક મુજબ યોજાશે બંધારણ મુજબ એ ધારાસભ્યોની બેઠકની અંદર જે પાર્ટીના ઓબ્ઝર્વરો આવેલા છે ઓબ્ઝર્વરશ્રીઓ તેમજ પાર્ટીના પદાધિકારીશ્રીઓ પક્ષના પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબશ્રી અને સાથે સાથે જે કેન્દ્રના જે સન્માનીય નેતાઓ જે આવેલા છે આની વચ્ચે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓની વચ્ચે જ નવા મુખ્યમંત્રીશ્રીનું ચયન કરવામાં આવે એટલે નામ નવા મુખ્યમંત્રીનું આજે જાહેર થઈ જાય એવી શક્યતા ખરી કે હજી એકાદ બે દિવસ વધારે લાગી શકે તમામના સર્વાનુમતે જાહેર થશે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ એવા વિવાદ હોતા નથી ભારતીય જનતા પાર્ટીની અંદર નામ જાહેર કરવું એટલે સામાન્ય રીતે સંગઠનની પ્રક્રિયાની અંદર સંગઠન ભારતીય જનતા પાર્ટીમાં સર્વોપરી રહ્યું છે કાર્યકરો સર્વોપરી રહેલા છે સરકાર એ વ્યવસ્થાનો ભાગ છે જ્યારે પ્રજા જન્મત આપી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અથવા તો ધારાસભ્યોમાંથી જ એ વ્યવસ્થાના ભાગરૂપે એમને સરકારમાં મોકલવામાં આવતા હોય છે અને સરકારમાંથી જે જે પ્રમાણે વિજયભાઈ આજે રાજીનામું મૂક્યું છે તો એમને આજે બીજું દાયિત્વ સોંપવામાં આવશે અલગ અલગ જવાબદારીઓ દરેકને સોંપવામાં આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ જવાબદારી નાની નથી હોતી કોઈ પણ જવાબદારી મોટી નથી હોતી સમાન જવાબદારીઓ છે સમાન કાર્યકરો છે અને દિલ્હીથી ક્યાં ક્યાં બીજા કેન્દ્રીય નેતા આવે નિરીક્ષકો આવી ગયા છે પ્રભારી આવી ગયા છે આ સિવાય બીજા ક્યાં ક્યાં નેતાઓ અહીંયા ઉપસ્થિત છે દિલ્હીથી અમારા જે પ્રભારી શ્રી છે ભૂપેન્દ્રજી યાદવ એ પણ આવી ગયા છે બે નિરીક્ષક શ્રીઓ પણ આવી રહ્યા છે અને સાથે સાથે બીજા તરુણ ચુકજી છે પણ એ પણ આવી રહ્યા છે કે જેઓ અમારા જે રાષ્ટ્રીય સંગઠનના છે તેમજ સાથે સાથે અમારા જે સાંસદ સભ્યો છે કે જેઓ દિલ્હીની અંદર અત્યારે હાલ મંત્રીશ્રી તરીકે બિરાજમાન છે મનસુખભાઈ માંડવિયાજી આદરણીય પરસોત્તમ રૂપાલાજી જર્સનાબેન જતોષ કારણ કે ગુજરાતના તમામ છવ્વીસે છવ્વીસ સાંસદોને આમંત્રણ આપવામાં આવેલું છે તમામ ધારાસભ્યશ્રીઓને આમંત્રણ આપવામાં આવેલું છે સાથે પ્રદેશના જે અપેક્ષિત પદાધિકારીશ્રીઓ છે એને પણ આમંત્રણ આપવામાં આવેલા અમિતભાઈ હમણાં ત્રણેક દિવસ પહેલાં અહીંયા અમદાવાદમાં હતા શું આજે પાછા આવે એવી શક્યતાઓ ખરી આદરણીય અમિતભાઈ શાહ પોતાના અંગત કારણોસર અમદાવાદ આવેલા હતા અને સવારે જતા રહેલા હતા કોઈ એમની પોલિટિકલ મુલાકાત નહોતી આજે પણ ગુજરાતના તેઓ સાંસદ છે સાંસદ તરીકે એમને આમંત્રણ આપવામાં આવેલું છે અને આદરણીય અમિતભાઈ શાહ એ ગુજરાતના સાંસદ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સન્માનનીય નેતા છે આજે રાષ્ટ્રવાદની ભાવના ઉજાગર કરવામાં એમનો ફાળો ઘણો મોટો રહેલો છે અને આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવામાં પણ તેઓ અગ્રેસર રહેલા છે એટલે એમને આમંત્રણ આપવામાં આવેલું છે આવી પણ શકે છે છેલ્લા બે દિવસથી ગુજરાતની રાજનીતિમાં એક નવો જ આખો માહોલ રચાયો છે અને રાજકીય નિષ્ણાતો એવું કહે છે કે કોરોનાની જે બીજી ટર્મ હતી એમાં વિજય રૂપાણીની જે સંચાલન હતું એનો જે વહીવટ હતો એની સામે લોકોની ખૂબ નારાજગી હતી કદાચ એને લીધે જ પક્ષ એવું વિચારી રહ્યું હોય કે વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ આગામી જે બે હજાર બાવીસની ચૂંટણી આવી રહી છે એમાં પાર્ટી સારા મત અંકે કરી શકે કે કેમ એ મુદ્દે એક બહુ મોટો સવાલ ઊભો થઈ શકે એટલા માટે થઈ અને પણ આ ફેરબદલ કરવામાં આવ્યો છે એવું કેટલાક રાજકીય નિરીક્ષકો કહે છે તમને જણાવી દઈએ કે બીબીસી ગુજરાતી સાથે અમિત ચાવડાનો ની જે મુલાકાત લીધી હતી એમાં એમણે આજથી પંદર કે વીસ દિવસ પહેલાં જ કહી દીધું હતું કે ભાજપ સરકાર જે પાંચ વર્ષની વિજય રૂપાણીની ઉજવણી કરી રહી છે એ દર્શાવે છે કે થોડા જ વખતમાં વિજય રૂપાણીને હવે મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે ગઈકાલે વિજય રૂપાણીએ પણ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી સર્વોપરી હોય છે હું એક કાર્ય કરશું હવે મને જે જવાબદારી સોંપવામાં આવશે એ હું નિભાવીશ હું તમને દેખાડીશ કે અત્યારે જે ગુલદસ્તાઓ જે છે એ અત્યારે કમલમ કાર્યાલયમાં આવી રહ્યા છે અત્યારે એટલે આજે કદાચ નવા મુખ્યમંત્રીના આ નામની જાહેરાત થાય તો પણ નવાય નહીં ઉલ્લેખનીય છે કે વચ્ચે વિજય રૂપાણીનું એક નિવેદન એવું પણ આવ્યું હતું કે ઓક્સિજનના અભાવે હોસ્પિટલોમાં કોઈનું કોરોનાથી મરણ થયું નથી તો એણે પણ ખાસ્સી ચર્ચા ઉપજાવી હતી એને જગાવી હતી એટલે રાજકીય નિરીક્ષકો એ પણ કહે છે કે જ્યારે વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણીના પોસ્ટર્સ લાગે ત્યારે એનાથી એક અંડરલાઈન મેસેજ એવો આપવાનો પ્રયાસ હતો કે હવે કદાચ વિજયભાઈ રૂપાણી જઈ શકે છે કારણ કે એમના પાંચ વર્ષ જે છે એ પૂરા થઈ ગયા છે તમને એ પણ જણાવી દઈએ કે આ આની પહેલાં જે આનંદીબેન પટેલ હતા મુખ્યમંત્રી એમણે પણ પોતાની ટર્મ પૂરી થાય એની પહેલાં જ રાજીનામું આપ્યું હતું વિજય રૂપાણીનો કાર્યકાળ બે હજાર બાવીસમાં પૂરું થાય નવી ચૂંટણી આવે એની પહેલાં જ એમણે રાજીનામું આપી દીધું છે એટલે આ આ બધા સમીકરણો સંજોગો છે એની વચ્ચે હવે નવા મુખ્યમંત્રી કોણ હોઈ શકે એ મુદ્દે એક જે મનોમંથન ભાજપના નેતાઓ વચ્ચે ચાલી રહ્યું છે કેટલાક એવું પણ કહે છે કે હવે મુખ્યમંત્રી કોણ હશે એનો ચહેરો અગાઉથી જ નક્કી થઈ ગયો હશે હવે માત્ર જાહેર કરવાનું જ હશે એવું પણ નિરીક્ષકો કહે છે કેટલાક રાજકીય નિરીક્ષકો